વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી 5 કોલેજોનું જોડાણ રદ કરીને ખાનગી સીબીએમ યુનિવર્સિટી સાથે જોડવાના વિરોધમાં સિન્ડિકેટ સભ્ય અને વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરીને સરદાર પટેલની પ્રતિમા ઉપર જળાભિષેક કરીને શુદ્ધિકરણ કર્યું હતું. ઉપરાંત સરદારની ભૂમિ તેમજ ભૂમિ ઉપર ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવું કૃત્ય કરવામાં આવતા સરદાર પટેલની પ્રતિમા ઉપર જળાભિષેક કરીને શુદ્ધિકરણ કર્યા બાદ કુલસચિવને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટમાં અત્યારે 2021માં જે ચેન્જ આવ્યો છે એ પ્રમાણે જે સંચાલક મંડળ છે જે એમને પ્રાઇવેટ યુનિવર્સિટીનું સ્ટેટસ મળેલું છે અને એમની જે ગ્રાન્ટીનેટ કોલેજો ચાલે છે ફક્ત એ જ યુનિવર્સિટીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને એમની ગ્રાન્ટીનેટ કોલેજોને એમને યુનિવર્સિટીમાં સમાવેશ કરવાનું સરકારે દરખાસ્ત કરેલી છે અને આ કાયદા મુજબ પૂર્વ શિક્ષણ સચિવ અંજુ શર્મા મેડમે પણ આથી 1-2 મહિના પહેલાં જણાવ્યું હતું કે શિક્ષકોના કે પ્રાધ્યાપકોના પ્રોફેસરોના પગાર કે એમના પર્ક્સ કે એમના પ્રોવિડન્ટ ફંડ કે એમાં કોઈ પણ ફેરફાર એમના ભત્તા કે કોઈ બી એમના જોડાણના કે એમના કોઈ એમાં ફેરફાર થતો નથી. એમની નોકરીની કોઈ બી એમાં જોડાણમાં કોઈ ફેરફાર થતો નથી અને એ સંપૂર્ણપણે ચાલુ રહેશે. એટલે એમાં પણ એ કોઈ સરકારે પણ એવું કંઈ કહ્યું નથી કે એમની પગાર ઘટી જશે કે એમાં જ કંઈ ચેન્જ આવી જશે. એટલે એ પણ ક્લેરિટી પૂર્વ શિક્ષણ સચિવ અંજુ શર્મા મેડમે આપેલી છે. આ ઉપરાંત એવું અમુક સ્વમહેચ્છા સંતોષવા માટે અમુક લોકો એમના બીજા ફાયદા લેવા માટે અમુક લોકો અત્યારે એમ કહે છે કે શિક્ષણની ફી વધી જશે, શિક્ષણ મોંઘું થઈ જશે. પણ આમાં જે સરકારશ્રીએ ફી નક્કી કરેલી છે અને જે અમારી જૂની ફી સરદાર પટેલ યુનિવર્સિટી જોડે ચાલતી હતી એ જ ફી અમે કન્ટિન્યુ રાખી છે. એમાં ફીમાં કોઈ ફેરફાર આવવાનો નથી. અને અમે જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલા હતા ત્યારે જે ફી હતી એ વખતે પણ અમારી સાયન્સ હોય કે કોમર્સ કોલેજ હોય એ સરદાર પટેલ યુનિવર્સિટીની જોડાયેલી બીજી બધી કોલેજો કરતાં અમારી ફી હજુ પણ ઓછી છે. આજે અમારી એક એક્સ કોલેજ છે સાયન્સ કોલેજ, તો બીજી એ સાયન્સ કોલેજની ફી અમારા કરતાં સરદાર પટેલ યુનિવર્સિટી જોડાયેલી ગ્રાન્ટીનેટ કોલેજની ફી થોડી વધારે છે. એવી રીતે અમારી કોમર્સ કોલેજ છે એ બીજી એમ કોમર્સ કોલેજની જે ફી છે આજે અને સરદાર પટેલ યુનિવર્સિટીની ગ્રાન્ટીનેટ કોમર્સ કોલેજો છે એની ફી ઘણી વધારે છે અમારા કરતાં. જે સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી 2009નું તૂત લાયા, 2011માં સુધારો, 2021માં જે રીતે સરદારની ભૂમિ પર સરદાર પટેલ ભાઈ કાકાને એચએમ પટેલ ત્રણેયના વિચારોના ભાગલા પાડી દીધા અને રાજ કરવાની નીતિ છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય, કર્મચારીઓ સાથે અને અધ્યાપકો સાથે ઘણી બધી વાર્તાઓ સરકાર કરે છે. હું 2 સવાલ મીડિયા થકી પૂછવા માંગુ છું. મારો વિદ્યાર્થી સીબીએમ યુનિવર્સિટીમાં બીએસસી થયો હોય, બીએ થયો હોય, બીકોમ થયો હોય અને હોમ સાયન્સ કર્યું હોય એ યુજીનો વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટી પીજીમાં ગ્રાન્ટેબલમાં કોપી અધર યુનિવર્સિટીમાં આવશે કે પછી એસપીમાં આવશે? તો અહીં યુનિવર્સિટીના રજિસ્ટરે કીધું અધર યુનિવર્સિટીમાં, તો વિદ્યાર્થી જશે કંઈ?